अधिक मास पूर्ण थता हवे उजवणी करवामां आवी रही छे। आज रोज अधिक मासनो छेल्लो दिवस होय त्यारे भाविक भक्तो द्वारा उजवणी करवामां आवी। हारिज तालुकाना साकरा गामे तेनी उजवणी कराई। 108 दीवानी आरती करवामां आवी होय। अधिक मासना छेल्ला दिवसे 108 दीवानी आरती करी अने अधिक मासनी पूर्णाहुति थई होय त्यारे आज रोज खूब ज धामधूम पूर्वक उजवणी करवामां आवी। અધિક માસ પૂર્ણ થયો છે ત્યારે અધિક માસ એટલે પુણ્યનો મહિનો કહેવાય છે ત્યારે પુણ્યના મહિનાને લઈ હારીજ તાલુકાના સાંકરા ગામે જે અન્ય આયોજન કરવામાં આવે છે, કોઈ કથા છે, કોઈ સપ્તાહ છે, આ રીતનું અન્ય કાર્યક્રમો પણ જ્યારે પણ તહેવારો હોય ત્યારે કરવામાં આવે છે, ત્યારે આજે ગ્રામજનો દ્વારા અહીંથી આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે સમગ્ર ગ્રામજનો જોવા મળે છે ત્યારે આપણી સાથે ગામના સ્થાનિક આગેવાન છે તો તેમની સાથે વાત કરીશું। સાહેબ આપનું નામ જણાવશો? મારું નામ કાંજીભાઈ માનસુખભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી। આપના દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એ કઈ રીતનું આયોજન કરવામાં આવે છે, આની અંદર કોનો સાથ સહકાર હોય છે, શું આયોજનથી આ સમગ્ર ગ્રામજનો હોય છે, કઈ રીતનું આયોજન કરવામાં આવે? અહીંયા અમારા ગામમાં પુરુષોત્તમ મહિનામાં ભાગવત કથાનું આયોજન થયેલું અને એની અંદર અમારા એક ભગત શિવરામભાઈ એમના તરફથી ભજન સાથે ભોજન આખો મહિનો જે કથામાં અને આમંત્રિત મહેમાનો આવે એમને બધાને પ્રસાદ વગર કોઈ અમે જવા નથી દીધા અને આખા ગામના તમામ ભક્તજનો ભાઈઓ બહેનો બધા બાળકો અને વૃદ્ધો એ બધાને ખૂબ ઉત્સાહભેર આનંદ અને ખીલોલથી આખી સપ્તાહનું આયોજન કરેલું। એની અંદર ગાયોને ઘાસચારો, પશુ પક્ષીઓને ચણ, કૂતરાઓને પણ ભોજન અને સમગ્ર આજે આખા ગામને ભોજન પ્રસાદનો પણ વ્યવસ્થા કરેલી છે અને તમામ ગ્રામજનોએ ખૂબ આમાં ઉત્સાહ અને આનંદથી ભાગ લીધો છે અને તમામ બહેનોએ પણ અહીંયા ગરબા સાથે ખૂબ ઉત્સાહથી આ અવસરને પૂર્ણાહુતિમાં ભાગ લીધેલો છે। આપના દ્વારા કંઈક મંદિરમાં એક મહિનાનું આયોજન કરવામાં આવે છે, કઈ રીતનું આયોજન કરવામાં શું હોય છે અને કઈ રીતનો આમાં ફાળો હોય છે? અહીંયા અમારા આ શિવરામભાઈ ભગત એઓ શ્રી અમદાવાદ રહે છે, પરંતુ એમની ઈચ્છા હતી કે મારે માદરે વતનમાં જઈ અને એક આ પુરુષોત્તમ મહિનાના પવિત્ર અવસરમાં એક કથાનું આયોજન કર્યા અને બધા ગ્રામજનોએ ભેગા થઈ અને એનું આયોજન કરેલું અને જ્યારે માણસનું મન અને તન જોડાય છે તો ધન તો એ ઓટોમેટિક અમારા ગામમાં કોઈ દિવસ ખૂટ્યું નથી, ખૂટવાનું નથી અને પરમ કૃપાળુ પરમાત્માની દયા છે કે આ ગામમાં આવા અનેક અવસરો થયા છે અને ખૂબ ધન મળે છે અને એ ધન જે ફંડ આવે છે એ ફંડમાં પણ અધિક માસ અધિક એટલે વધારાનું 12 મહિના તો આપણે કરતા પણ 13મો મહિનો દર 3 વર્ષે આવે એટલે એને ભગવાન પાસે ગયો કે મને લોકો અપનાવતા નથી, ભગવાને એનું નામ આપ્યું પુરુષોત્તમ, મારા નામથી તું જાહેર થશે, એનું નામ પુરુષોત્તમ માસ, બીજા મહિનામાં જે દાન પુણ્ય કરો એના કરતાં આ મહિનામાં જેટલું કર્મ કરો એનું વધારે અધિક એટલે વધારે વધારે ફળ મળે, લોકો એના માટે કોઈ એકટાણા કરે, વ્રત કરે, ઉપવાસ કરે, દાન પુણ્ય કરે એ બધું એ પરિપૂર્ણ કર્યું છે અને આજે પણ એક માસ મેં અધિક માસનો લાભ જમણવારનો મને એક મારા માતા પિતાના આશીર્વાદથી, મારા ગુરુ મહારાજના આશીર્વાદથી, મારા વિષમિયા હનુમાનના આશીર્વાદથી એક મને આ લાભ મળ્યો છે અને અનેરો લાભ મને મળ્યો અને મને ગામે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર છે। અમારા સાકરા ગામમાં એક મહિનાથી ભજન ભોજન સાથે કથા વેઠી હતી, પુરુષોત્તમ માસની કથા વંચાઈ અને બધા